ઓખા મંડળના બેટ દ્વારકામાં વસતા લોકો તથા માછીમારોને ઇમરજન્સી આરોગ્ય સેવા મળી રહે તે માટેનું 108 એમ્બ્યુલન્સ બોટની સુવિધા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે, જેથી માછીમાર અને બેટ વસતા લોકોને સમયસર સારવાર મળી રહેશે અને જાનહાનિ થતી પણ રોકી શકાશે. હાલ આ એમ્બ્યુલન્સ બોટ તથા ડોક્ટરની ટીમ ઓખાના દરિયા કિનારે આવી ચૂકી છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી રાકેશ મિશ્રા દ્વારા આ બોટ જીવીકેને ફાળવવામાં આવી છે, ત્યારે સરકારના આ પ્રયોગને ઓખાવાસીઓએ બિરદાવ્યું હતું. આજરોજ એ જણાવવાનું કે ગુજરાત સરકાર શ્રી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ અહીંયા ટાપુ આવેલો છે ત્યાં 108 ઇમરજન્સી બોટ સેવાનું આયોજન કરવામાં આવેલું છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે ખલાસીઓ હોય છે બોટમાં એ મધદરિયે ક્યારેક પણ એને જાનહાનિ થાય, કારણ કે ત્યાં મેડિકલ સેવા ઉપલબ્ધ નથી, તે માટે થઈને 108 બોટ સેવાનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMB ઓફિસર શ્રી રાકેશ મિશ્રા સર ખાસ કરીને આ સ્પીડ બોટનું આયોજન કરેલ છે, કારણ કે GMB દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ બોટ છે એ GVKને સોંપવામાં આવેલી છે. કારણ કે કોઈ પણ જાનહાનિ થાય, ચાલુ બોટ છૂટી પડી જાય, કોઈને પણ એટેક આવી જાય, અકસ્માત થાય, તો તાત્કાલિક આ 108 જે બોટની સેવા છે એનો લાભ દરેક લઈ શકે. બોટમાં આપણે સૌ જાણીએ છીએ મેડિકલ સેવા ઉપલબ્ધ નથી, તો ઇમરજન્સી મેડિકલ સેવા અને ડૉક્ટરની ટીમ સાથે આ 108 ઇમરજન્સી ગુજરાત સરકાર શ્રી દ્વારા જે બોટ છે એ સેવા ટૂંક સમયમાં જ ઉપલબ્ધ અને કાર્યરત કરવામાં આવશે.